They were in the concentration camp. બીજા વિશ્વયુદ્ધના સમયે જર્મનીમાં તેઓ બંધક શિબિરમાં કેદ કરાયેલા હતા. તેઓ આવીને કોઈ નંબર બોલતા તે નંબરના લોકોને ગેસ ચેમ્બરમાં લઈ જવામાં આવતા. ત્યાં એક યુવાન વ્યક્તિ હતો, તેનો નંબર બોલવામાં આવ્યો. તે અત્યંત ભયભીત થઈ ગયો. એક યહૂદી ધર્મગુરુ તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, આ રીતે ભયભીત ન થા. અમુક દિવસો પછી યુદ્ધ પૂરું થયું અને તે યુવક જીવિત રહ્યો. એકવાર એક અત્યંત સુંદર ઘટના બનેલી. એક વ્યક્તિ જેણે પાછળથી તેના વિશે લખેલું. બીજા વિશ્વયુદ્ધના સમયે જર્મનીમાં તેઓ બંધક શિબિરમાં કેદ કરાયેલા હતા. They were in the concentration camp in Germany at that time, World War II. અને દરરોજ તેઓ આવીને કોઈ નંબર બોલતા તે નંબરના લોકોને ગેસ ચેમ્બરમાં લઈ જવામાં આવતા. Those numbers are gone to the gas chamber. તેથી જ્યારે તેઓ નંબર બોલતા ત્યારે લોકો છુપાઈ જતા, ગમે તેની પાછળ તેમને મારીને ઘસડીને લઈ જવામાં આવતા. It's a horrible. આ એક ભયંકર વસ્તુ છે. તો તમને ખબર નથી, કદાચ કાલે તમારો નંબર બોલવામાં આવે. દરરોજ તેઓ ભયમાં જીવતા, કાલે મારો નંબર આવી શકે છે. કારણ કે તેમની ગેસ ચેમ્બરની ક્ષમતા અમુક સંખ્યામાં જ લોકોને સમાવવાની હતી, તેથી તેઓ દિવસમાં માત્ર તેટલા જ લોકોને લઈ જઈ શકે. અને દુનિયામાં પણ તેઓ એવું દેખાડવા નહોતા માંગતા કે આખી બંધક શિબિરના કેદીઓ એક જ દિવસમાં મૃત્યુ પામ્યા. તેઓ ધીમે ધીમે માંદગી અને બીમારી અને તેવા કારણોથી મૃત્યુ પામ્યા. તેથી દરરોજ 15-20 નંબર બોલાવવામાં આવે અને તેઓએ જવું પડે. તો એક દિવસ એક યુવાન વ્યક્તિનો નંબર બોલવામાં આવ્યો. તે અત્યંત ભયભીત થઈ ગયો. There is a young man. His number is called. તે જવા નહોતો માંગતો. તે ધ્રુજવા લાગ્યો અને રડવા લાગ્યો. અને એક યહૂદી ધર્મગુરુ તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, આ રીતે ભયભીત ન થા. અને તેમણે પોતાનો શર્ટ કાઢીને તેને આપ્યો. તું મારો શર્ટ પહેર, મારા નંબર વાળો હું તારો પહેરીશ. યુ વેર માય શર્ટ વિથ માય નંબર, આઈ વિલ વેર યોર્સ. ઇન ધેટ ફિયર એન્ડ ધેટ ઓવરવેલ્મડ વિથ ધ પોસિબિલિટી ઓફ ડેથ, હી ટુક ભયમાં અને મૃત્યુની સંભાવનાના પ્રભાવમાં તેણે તેનો શર્ટ કાઢીને તેમને આપી દીધો. યહૂદી ધર્મગુરુએ શર્ટ પહેર્યો અને જતા રહ્યા. તેઓ ગેસ ચેમ્બરમાં ચાલ્યા ગયા. થોડા દિવસો પછી યુદ્ધ સમાપ્ત થયો અને તે યુવક જીવિત રહ્યો. અને કોઈકે વાસ્તવમાં તમારો શર્ટ પહેર્યો અને ગયો, તેઓ જીવિત રહી શક્યા હોત. અને આ યુવક તેનું સંપૂર્ણ જીવન આ કારણે રૂપાંતરિત થઈ ગયું, કારણ કે આ યહૂદી ધર્મગુરુ વાસ્તવમાં મૃત્યુ તરફ ચાલી નીકળ્યા. This rabbi actually walked to death. એ સારી રીતે જાણવા છતાં કે તેઓ જ્યાં જઈ રહ્યા છે ત્યાંથી બચવાની કોઈ શક્યતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ આવી હોય તો તેના માટે આત્મજ્ઞાન પામવું કોઈ સમસ્યા નથી. તેણે ગેસ ચેમ્બરમાં જઈને મરવાની જરૂર નથી, પરંતુ માત્ર આવા હોવું કે હું મારી જાતને બાજુ પર મૂકીને જે અત્યારે જરૂરી છે તે કરવા તૈયાર છું, સાવ સહજ રીતે, કોઈ ઢંઢેરો પીટ્યા વિના. હવે આ વ્યક્તિ માટે પરમ સત્યને જાણવું બહુ દૂર નથી, તે બહુ સરળ છે. ગૌતમ સેડ, વેન યુ રિયલી હંગરી
ગૌતમ બુદ્ધે કહેલું, જ્યારે તમે અત્યંત ભૂખ્યા હોવ, જ્યારે તમને ખોરાકની બહુ જ જરૂર હોય, ત્યારે જો તમે તમારો ખોરાક કોઈને આપી દો તો તમે સશક્ત બનશો, નબળા નહીં. કોઈ પણ તાર્કિક માણસ આવી બકવાસ માનશે નહીં, પરંતુ આ 100% સાચું છે. જો તમે કોઈ ક્ષણે જે તમારા માટે જે અત્યંત મહત્વનું છે તેને આપી શકતા હોવ તો તમને અત્યંત સક્ષમ, અત્યંત સશક્ત બનાવશે, નબળા નહીં. જે તમારા માટે મહત્વનું હોય તે આપી દેવાની તાકાત હોવી તે કોઈ નાની સુની તાકાત નથી, તે બહુ મોટી તાકાત છે, ખરું ને? જે વસ્તુઓનું તમારા માટે મહત્વ નથી તેને આપવાનું કોઈ મહત્વ નથી. જે તમારા માટે સૌથી મહત્વનું છે તે આપી દેવું એ જ સૌથી મોટી વાત છે, ખરું ને? To give away that which matters most to you is everything. હાલમાં જે તમારા માટે સૌથી મહત્વનું છે તે તમે પોતે છો, ખરું ને? તમે કહેશો, ના ના ના, મારું બાળક, મારો પતિ, મારી પત્ની, તે સાચું નથી. જે તમારા માટે સૌથી મહત્વનું છે તે તમે પોતે છો, ખરું ને? જો તમે તમારી જાતને આપી શકો, જો તમે તમારી જાતને કોઈ વસ્તુમાં પૂરેપૂરી સમર્પિત કરી શકો, એટલા માટે નહીં કે તે તમને સ્વર્ગની ટિકિટ અપાવશે, એટલા માટે નહીં કે તેમાંથી તમને મુક્તિ મળશે, એવા કોઈ જ કારણે નહીં, માત્ર સહજતાથી આપી દેવું. તમને ખબર છે, રમણ મહર્ષિએ કહેલું, આત્મજ્ઞાનમ અતિ સુલભમ. પરમને જાણવું, આત્મજ્ઞાન સૌથી સરળ વસ્તુ છે. ખરેખર આવું જ છે. જો તમને ખબર હોય કે પોતાની જાતને કેમ બાજુ પર મૂકી દેવી. જ્યારે આપણે જ્યાં છીએ ત્યાંની સીમાને ઓળંગવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે ઘણી બધી મૂંઝવણ તરફ લઈ જશે. જે બાબતના તમારી પાસે કોઈ જવાબો નથી તે જવાબો હું આપીશ. માત્ર તમારા સવાલોને વધારે ઊંડા બનાવો. ફક્ત તમારી અંદરના પ્રશ્નો ખૂબ તીવ્ર બનાવો. જવાબને હું સંભાળી લઈશ. Just make the question very intense within you. I will take care of the answer.